નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર. તો આ વિડીયોની અંદર આપણે ગુજરાત જનરલ નોલેજના ભાગ 6 ની અંદર ગુજરાત જનરલ નોલેજના 6 પ્રશ્નો વિશે વાત કરીશું. તો મિત્રો, ગુજરાત જનરલ નોલેજના ભાગ 1 થી 5 જોવાનું પણ ભૂલશો નહીં, તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર આપવામાં આવશે. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતનો કયો પર્વત ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાતો હતો? તો જવાબ છે ગિરનાર. 2. ગુજરાતનો કયો રાજકીય સાંસ્કૃતિક વિસ્તાર આદિવાસી પટ્ટા તરીકે ઓળખાતો? તો જવાબ આવશે નિશાદ. 3. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો? તો જવાબ છે તાતાર ખાન. 4. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો મિત્રો જવાબ આવશે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરાની અંદર. 5. ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? તો જવાબ આવશે મરાઠા કાળની અંદર. 6. ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા? તો જવાબ છે રોબિન ડેવિડ. 7. ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી? તો મિત્રો પોર્ટુગીઝ. 8. ગુજરાતમાં 1000 બારીઓ વાળો મહેલ ક્યાં આવેલો છે? તો મિત્રો રાજપીપળાની અંદર. 9. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? તો મિત્રો સોમનાથની અંદરથી. 10. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પરિણેતા કોણ ગણવામાં આવે છે? તો મિત્રો મહર્ષિ અરવિંદને. 11. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? તો મિત્રો અલંગની અંદર. 12. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો? તો જવાબ આવશે જાદીરાણા. 13. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું? તો મિત્રો 137 વર્ષ. 14. ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ ક્યાં સ્થપાઈ હતી? તો મિત્રો અમદાવાદની અંદર. 15. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? તો મિત્રો અહમદ શાહે. 16. ગુજરાતમાં સૌપ્રથમ વાર વંદે માતરમ ગીત ક્યારે ગવાયું હતું? તો ઈસવીસન 1906 ની અંદર. 17. ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું હતું? તો મિત્રો રંગપુર. 18. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? તો જવાબ છે છેલ્લો કટોરો. 19. ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યું હતું? તો સુદર્શન તળાવ. 20. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે ઉપરકોટ. 21. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા લાયક છે? તો મિત્રો અડીકડીની વાવ. 22. ઝુલતા મિનારા ક્યાં આવેલા છે અને તેનું મૂળ નામ શું છે? તો જવાબ આવશે અમદાવાદની અંદર અને તેનું મૂળ નામ છે સીદી બશીરની મસ્જિદ. 23. 10 લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? તો મિત્રો ઈસવીસન 1606 ની અંદર. 24. ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? તો 1000 વાર લાંબો અને 800 વાર પહોળો છે. 25. ડાકોરમાં શાનું મંદિર છે? તો મિત્રો રણછોડ રાયજીનું મંદિર છે. 26. તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા? તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ. 27. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. 28. ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેનાર એકમાત્ર રાજવીનું નામ જણાવો? તો મિત્રો ખેંગારજી ત્રીજા. 29. દાદા હરિની વાવ ક્યાં આવેલી છે? તો મિત્રો અમદાવાદની અંદર આવેલી છે. 30. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? તો મિત્રો અબ્બાસ તૈયબજીની. 31. દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? તો મિત્રો
ધરાસણા સત્યાગ્રહનો એક ભાગ હતો. 32 પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો ઠક્કર બાપાએ કરી હતી. 33 પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ જાણીતી છે? તો મિત્રો પટોળા. 34 પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? તો મિત્રો સંજાણ બંદરે ઉતર્યા હતા. 35 પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? તો મિત્રો જવાબ આવશે જેઠવા રાજવંશે. 36 પૌરાણિક માન્યતા મુજબ દેવ ચકલીને કેવી ગણવામાં આવી છે? તો મિત્રો શુકનવંતી ગણવામાં આવી છે. 37 પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડી કૂચનું અંત સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? તો મિત્રો જવાબ આવશે કપિલ પ્રસાદ દવેએ. 38 પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? તો મિત્રો આનંદપુર, જે હાલનું વડનગર છે. 39 ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. તો જવાબ છે વલ્લભી વિદ્યાપીઠ. 40 પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર વડનગર કઈ નદીના કિનારે વસેલું છે? તો હાટકી નદીના કિનારે વસેલું છે. 41 પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. 42 પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? તો ભરૂચ બંદર. 43 ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? તો ઈસવીસન 1668 ની અંદર. 44 બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો? તો ભરૂચ નગરની અંદર થયો હતો. 45 બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? તો સર જેમ્સ ફર્ગ્યુસને ઈસવીસન 1877 ની અંદર. 46 બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌ પ્રથમ ક્યારે કર્યો હતો? તો ઈસવીસન 1883 ની અંદર. 47 બ્રિટિશ રાજ દરમિયાન કઈ સાલમાં સૌ પ્રથમ ગુજરાતી પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા હતા? ઈસવીસન 1823 ની અંદર. 48 બ્રિટિશ રાજ દરમિયાન સૌ પ્રથમ સ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? તો ભૂગોળ અને ખગોળશાસ્ત્રનું. 49 ભારત રત્નથી સન્માનિત અને 2 વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા? તો જવાબ છે ગુલઝારીલાલ નંદા. 50 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? તો જવાબ છે ડોક્ટર હોમી ભાભા. 51 ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. 52 ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? તો ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈનો. 53 ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? તો મેડમ ભીખાઈજી કામાએ. 54 ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ, જે જૂનાગઢની અંદર આવેલો છે, તેની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? તો ઈસવીસન 1863 ની અંદર. 55 ભારતની બંધારણીય સભામાં મુસદ્દા સમિતિમાં કઈ ગુજરાતી વ્યક્તિએ મહત્વનું યોગદાન આપ્યું છે? તો કનૈયાલાલ મુનશીએ. 56 ભારતનું બંધારણ ઘડવામાં ડોક્ટર બી આર આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? તો કનૈયાલાલ મુનશી. 57 ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કર્યો હતો? તો સરદાર વલ્લભભાઈ પટેલે. 58 ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઈ છે? તો અમદાવાદ હેરિટેજ વોક. 59 ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌ પ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી હતી? તો જવાબ આવશે કોચરબ આશ્રમની.
60 ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? તો મિત્રો વલ્લભીપુરની અંદર. 61 મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. 62 મહંમદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી? તો પાવાગઢ અને ચાંપાનેરની અંદર. 63 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ થયું હતું. 64 મહાગુજરાત ચળવળ માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો સપ્ટેમ્બર ઈસવીસન 1856 ની અંદર થઈ હતી. 65 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? તો મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિકે. 66 મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? તો ઈસવીસન 1917 ની અંદર સ્થાપના કરી હતી. 67 મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને તેમનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો? તો જવાબ છે અનટુ ધી લાસ્ટ. 68 મહાત્મા ગાંધીજીના ધર્મ વિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે? તો જવાબ છે વ્યાપક ધર્મ ભાવનાની અંદર સમાવેલા છે. 69 મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્યના સર્જકનું નામ શું છે? તો મિત્રો બાલમુકુંદ દવે. 70 મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? તો મિત્રો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર. 71 મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે? તો મિત્રો રાજમોહન ગાંધીએ. 72 મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? તો જવાબ છે સત્યના પ્રયોગો. 73 મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો માંડવીની અંદર થયો હતો. 74 મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. તો મિત્રો જવાબ આવશે સુરત. મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટારકની રાજધાની કઈ હતી? તો મિત્રો જવાબ આવશે વલ્લભી. 76 રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? તો મિત્રો હિંગોળગઢ. 77 રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? તો મિત્રો જવાબ આવશે વિભોજી જાડેજાએ. 78 રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો મિત્રો અમદાવાદની અંદર આવેલી છે. 79 રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહ્યું છે? તો મિત્રો જવાબ આવશે જેમ્સ ફર્ગ્યુસને. 80 રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? તો મિત્રો ભીમદેવ પહેલાના સમયગાળાની અંદર. 81 લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે? તો મિત્રો લકી સ્ટુડિયો હાલોલની અંદર આવેલો છે. 82 લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માએ. 83 લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એવું મનાય છે? તો મિત્રો આશરે 4000 વર્ષ પૂર્વેનું હશે એવું માનવામાં આવે છે. 84 લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતું? તો જવાબ છે ડોક્ટર એસ આર રાવની. 85 લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઈ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફૂટપટ્ટી બનાવી હતી? તો મિત્રો જવાબ છે હાથી દાંતમાંથી. 86 વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો નરસિંહ મહેતાની ચોરી તરીકે ઓળખાય છે. 87 વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? તો જવાબ છે આજવા તળાવ. 88 વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજવીનું શાસન હતું? તો જવાબ છે ગાયકવાડ. 89 વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સસવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે? તો મિત્રો જવાબ છે મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ.
નેવ વડોદરામાં આવેલું સૌથી જૂનો મહેલ કયો છે? તો નજરબાગ પેલેસ. 91 વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઈસવીસન 1535માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? તો મિત્રો હાલનું દીવ. 92 વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો મિત્રો જવાબ છે સેવાગ્રામ આશ્રમ. 93 વર્ષ 2000માં સ્થપાયેલી કર્ણાવતી અતીતની ઝાંખી ક્યાં આવેલી છે? તો મિત્રો જવાબ છે સંસ્કાર કેન્દ્ર અમદાવાદની અંદર આવેલી છે. 94 વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? તો જવાબ છે બારડોલી સત્યાગ્રહ. 95 વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? તો મિત્રો જવાબ છે રણજીત વિલા. 96 વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? તો મિત્રો ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ. 97 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? તો જવાબ છે સરદારસિંહ રાણા. 98 વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો અમદાવાદની અંદર. 99 શાહજહાએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? તો મિત્રો જવાબ છે અમદાવાદની અંદર. 100 શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના ક્યારે કરી હતી? તો મિત્રો જવાબ છે ઈસવીસન 1747ની અંદર. તો મિત્રો આ આપણે જોયા ગુજરાત જનરલ નોલેજ ભાગ 6ની અંદર મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો વિશે. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા એની જાણ થઈ શકે.